24 કલાકના એડિટર દીપક રાજાણી આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપકજી, ખાસ ખૂબ જ મહત્વનો ઘટનાક્રમ છે ગુજરાત માટે, અને જે રીતે આ ખૂબ મોટું ટ્રાન્સફર કહી શકાય, જે પક્ષપલટો છે તે ભૂતકાળમાં ઘણા જોયા છે, પણ આ પક્ષપલટો કદાચ ઇતિહાસમાં ખૂબ લાંબા સમય સુધી લોકો યાદ રાખશે. બિલકુલ, પક્ષપલટો એ ગુજરાત માટે નવું નથી યશ, કારણ કે જેમ આપણે ચર્ચા અગાઉ પણ કરતા હોઈએ છીએ, એમ વિઠ્ઠલ રાદડિયા ગયા, શંકરસિંહ વાઘેલા ગયા, અને હવે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને અલવિદા કર્યું. ખાસ કરીને કોંગ્રેસને વિચારવાનો અને આત્મમનોમંથન કરવાનો ખૂબ જ સમય હવે આવી ગયો છે. જે રીતે કોંગ્રેસે યુવા નેતાઓને પ્રમોટ કર્યા, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની જોડી બનાવી, એની સામે જે સિનિયરોમાં નારાજગી ગઈ, એનું આ સીધું પ્રતિબિંબ છે. કુંવરજી બાવળિયાએ છેડો ફાડ્યો છે. હમણાં થોડીક ક્ષણોમાં જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાઈ જશે. તેઓ કમલમ ખાતે જવા રવાના થઈ ગયા છે. જી 24 કલાકને માહિતી મળી છે કે તેઓ થોડી જ ક્ષણોમાં કમલમ પહોંચી જશે, કારણ કે ભાજપ પણ કોઈ ચાન્સ લેવા નથી માગતું યસ, કારણ કે અગાઉ પણ 2-3 વખત કુંવરજી બાવળિયા સાથે મિટિંગ થઈ ગઈ. કુંવરજી બાવળિયાએ કીધું હું રાજીનામું આપું છું, રાજીનામું ન આપ્યું, કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે વાટાઘાટો કરી, ફરી પાછું પોતાનું મન ફેરવ્યું. પછી કુંવરજી બાવળિયા મન ન ફેરવે એટલા માટે અત્યારે જ એમને ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવશે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે એક જસદણમાં ભવ્ય જલસો કરવામાં આવે, એક બહુ મોટી પબ્લિક મિટિંગ કરીને કુંવરજી બાવળિયાને પ્રવેશ આપવામાં આવે, પરંતુ એ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. જીતુ વાઘાણીએ 11-15 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં જીતુ વાઘાણી હાજર રહેશે. જીતુ વાઘાણીએ જી 24 કલાક સાથેની અનૌપચારિક વાતચીતમાં સમર્થન આપ્યું છે કે કુંવરજી બાવળિયા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આવી રહ્યા છે અને તેઓ ભાજપમાં જોડાશે, ભાજપમાં એમને પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ શું એનો જવાબ કોઈ આપી શકતું નથી. પણ એટલું ચોક્કસ છે કે કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ છોડે ભાજપમાં જાય લાલો લાભ વગર ન લોટે, એક જે કહેવત છે એ મુજબ કુંવરજીભાઈને કાંઈ ને કાંઈ પ્રોમિસ આપવામાં આવ્યું છે, અને એ પ્રોમિસ કેબિનેટ મિનિસ્ટરનું છે. કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાને બનાવવામાં આવે નિશ્ચિત છે. ભાજપની નેતાગીરીએ સંકેત આપ્યો છે કે પહેલાં તમે રાજીનામું આપો, ભાજપમાં જોડાવ, ત્યારબાદ તમને આપેલું વચન પાળવામાં આવશે. એટલે હવે એટલું ચોક્કસ થઈ ગયું છે કે કુંવરજીભાઈને સમાવવા માટે ભાજપને વિસ્તરણ કરવું પડશે. કુંવરજીભાઈના કારણે બીજા ભાજપના નેતાઓને લોટરી લાગી શકે એમ છે. ભાજપના નેતાઓ ઘણા સમયથી વિચારતા હતા, કહેતા હતા કે અમને કેબિનેટમાં લ્યો, પણ એ શક્ય નહોતું બનતું. પરંતુ હવે કુંવરજીભાઈના કારણે ભાજપને વિસ્તરણ કરવું પડશે. કુંવરજીભાઈની સાથે નવા મંત્રીઓનો ઉમેરો થઈ શકશે. બિલકુલ, અને જ્યાં સુધી વાત છે તેમને સીધા કેબિનેટમાં તો સમાવિષ્ટ કરવામાં આવી જ રહ્યા છે, કારણ કે એટલા દિગ્ગજ નેતા છે અને તેમનું વેઇટેજ પણ એટલું વધારે છે. જ્યાં સુધી મંત્રાલયની કે પછી ખાતાની વાત કરીએ, કયા કયા ખાતાઓ સંભવિત એવા અત્યારે આપણે લાગી રહ્યા છે, કેમકે મુખ્યમંત્રી પાસે પણ ઘણા બધા ખાતાઓ છે. આપણે હેતલ પારેખ સાથે વાત કરી, તેમણે પણ કહ્યું સંભવિત એવા કયા કયા ખાતાઓ લાગી રહ્યા છે. જો યસ, જે વાતચીતનો જે પેચ ફસાયો હતો એ મહેસૂલ મંત્રાલયને લઈને હતો. કુંવરજીભાઈ બાવળિયાની ઈચ્છા એવી હતી કે એમને મહેસૂલ મંત્રાલય આપવામાં આવે. જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વાતોનું અટકળોનું બજાર ગરમ છે, એની હું વાત કરું છું. પરંતુ ભાજપમાં કોઈ આવા ચોક્કસ પ્રકારના વચન આપવામાં આવતા નથી હોતા કે અમે તમે ભાજપમાં આવો તો તમને આ જ ખાતું આપશું. એક વખત ભાજપમાં જોડાઈ જાય પછી તમારા માટે ચોક્કસ વિચારવામાં આવશે, એવું ભૂતકાળમાં પણ અનેક નેતાઓને કહેવામાં આવ્યું છે. અને એ ઈશારો કાફી છે. ભાજપ જે બોલે છે એ પાળી બતાવે છે. એના હિસાબે જે નેતાઓ જઈ રહ્યા છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ કુંવરજીભાઈનું મન કરી શકાતું નહોતું. તેઓ કોંગ્રેસમાં પણ રહેવા ઈચ્છતા હતા અને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગતું હતું તેઓ ભાજપમાં પણ જવા માગે છે. લાંબા સમયથી તેઓ વિપક્ષમાં છે, વિપક્ષમાં રહી રહીને તેઓ થાક્યા છે. દરેક લોકોને એક સત્તા જોતી હોય છે, સત્તામાં જવું હોય છે, પણ સત્તા જ્યારે દૂર જતી રહેતી હોય ત્યારે એમની પાસે પક્ષપલટો કરવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. આપણે વિઠ્ઠલ રાદડિયાનો પણ કેસ જોયો, શંકરસિંહ વાઘેલાનો પણ કેસ જોયો. શંકરસિંહ વાઘેલા જ્યારે ભાજપમાં હતા ત્યારે સત્તા માટે જ તેમણે ભાજપમાં બળવો કર્યો હતો અને એમણે ખજૂરિયા હજૂરિયા કરીને મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે પણ એમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે કોંગ્રેસ એને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ ન કર્યા એટલે એને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. જોકે હજુ સુધી શંકરસિંહ વાઘેલાએ પોતાનું પત્તું ખોલ્યું નથી, પરંતુ ઇનડાયરેક્ટલી વેમાં એ ભાજપમાં છે એવું જગ જાહેર છે. એટલે વિઠ્ઠલ કુંવરજી બાવળિયાના કેસમાં પણ ભાજપમાં પ્રવેશ નક્કી થઈ ગયો છે. હવે એમને કયું ખાતું આપવામાં આવશે એ તો મુખ્યમંત્રી નક્કી કરશે. બીજી બાજુ ભાજપમાં રોષ ન જાગે એ પણ સરકારે જોવું પડે, કારણ કે કુંવરજીભાઈ કોંગ્રેસના છે, એને તમે બોલાવીને સીધા મિનિસ્ટર બનાવો છો અને જે ભાજપમાં વર્ષોથી
છે એને તમે મિનિસ્ટર નથી બનાવતા, એટલે ક્યાંક ને ક્યાંક ખોટો સંદેશો પણ ન જાય એ પણ જોવાનું રહેશે. કુંવરજીભાઈ બાવળિયાએ પક્ષ પલટો કર્યો છે એટલે એમને રાજીનામું પણ આપવું પડશે, એટલે ફરીથી તેઓ ધારાસભ્ય બને ત્યારે મંત્રી તરીકે લેવામાં આવશે કે અત્યારે લેવામાં આવશે એ આવનારો સમય કહેશે. બિલકુલ, આપણી સાથે ગાંધીનગર સંવાદદાતા હિતલ પારેખ અને રાજકોટ સંવાદદાતા રક્ષિત પંડ્યા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રક્ષિત, રાજકોટ જે છે તે સૌરાષ્ટ્ર સમગ્રનું રાજનીતિનું એપી સેન્ટર છે, રાજકોટમાં આ સમગ્ર ઘટનાક્રમને લઈને કયા પ્રકારનો માહોલ? વાત કરીએ તો જે રીતે છે અત્યારે કુંવરજીભાઈ બાવળિયા કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કહી શકાય, દિગ્ગજ નેતા કહી શકાય, તેઓ છેલ્લા 5 વર્ષથી છેલ્લા 25 વર્ષથી તેઓ ધારાસભ્ય તરીકે અને 2 વખત સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. આજે તેઓ રાજીનામું આપતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષની અંદર છે તે ભંગાણ એવું તેવું કહી શકાય. આપણી સાથે અત્યારે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હેમંતભાઈ વસાવડા છે, આપણે તેમની સાથે વાત કરીએ. સાહેબ, જે રીતે આજે કુંવરજીભાઈ બાવળિયાએ રાજીનામું આપ્યું છે, શું કહેશો, આનાથી શું ફરક પડશે? કુંવરજીભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. થોડા વખતથી કોંગ્રેસમાં એ જે નિવેદનો આપતા હતા એ કોંગ્રેસના હાઈકમાન્ડ વિરોધી નિવેદનો હતા. કુંવરજીભાઈને કોંગ્રેસમાં જતા કોંગ્રેસે એક સારો કાર્યકર ગુમાવ્યો છે એ એક હકીકત છે, એક સારો નેતા ગુમાવ્યો છે, એક વર્ગ પ્રતિનિધિ ગુમાવ્યો છે. રાજકારણમાં આવું ચાલતું હોય છે અને આવું બને અને એના પૂર્વ સંકેતો હોય ત્યારે પાર્ટી ડેમેજ કંટ્રોલ કરતી જ હોય છે. કેટલું નુકસાન થશે એ તો આવતા દિવસો બતાવશે કોંગ્રેસને. રક્ષિત, આપણે હેમંતભાઈને પ્રશ્ન પૂછવો છે કે રાજકોટમાં કોંગ્રેસ માટે તો બાવાના બે બગડ્યા, બાવળિયા ગયા અને રાજગીરુ ગયા. જસદણની પ્રજા, જસદણમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ત્યાંના મતદાતાઓ, એટલે આવતા દિવસોમાં. સર, સીધો સવાલ, રાજકોટ શહેરની અંદરથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને જિલ્લાની અંદરથી બાવળી, બે દિગ્ગજ નેતા કોંગ્રેસે ગુમાવ્યા, શું કહેશો? કોંગ્રેસમાં આવું થતું રહેતું હોય છે, તમે આખો ઇતિહાસ તપાસો, બંને પાર્ટીમાં થતું રહેતું હોય છે કે સમયાંતરે જે કોઈ દિગ્ગજ નેતાઓ કહેવાતા હોય એ કંઈ ને કંઈ અકળામણથી મુખ્ય પાર્ટી છોડતા હોય છે. જ્યારે વ્યક્તિ પોતાને પાર્ટીથી ઉપર માનવા માંડે, શિસ્તની બહાર જવા માંડે, ત્યારે આવી પરિસ્થિતિ કોઈ પણ પક્ષ માટે ઊભી થતી હોય છે. હું બહુ આત્મવિશ્વાસ સાથે કહું છું કે કોઈના પણ જવાથી કોંગ્રેસ પાર્ટી બંધ થવાની નથી, વધારે મજબૂત થઈને કસોટીમાંથી બહાર નીકળશે અને આવતા દિવસો બતાવશે કે વાતાવરણ કોંગ્રેસનું કેવું બદલાણું છે અને લોકો કઈ રીતે રિસ્પોન્ડ કરે છે. કુંવરજીભાઈનો આક્ષેપ છે કે તેમની અવગણના થતી હતી, આ વાતમાં કેટલું તથ્ય? મેં આપને પહેલાં જ કીધું, કોંગ્રેસ હાઈકમાન્ડ ખૂબ જ લોકશાહી ઢબે ચાલે છે. કુંવરજીભાઈને પાર્ટીએ ઘણું આપ્યું, આપ જે બોલતા હતા એ પણ હું સાંભળતો હતો. 4 વખત ધારાસભ્ય બનાવ્યા, સાંસદ બનાવ્યા, કાર્યકારી પ્રમુખ બનાવ્યા, હાલ પણ કોઈ પણ નિમણૂક કરતા પહેલાં પ્રદેશ સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી કુંવરજીભાઈએ ચર્ચા કરતી જ હતી એ મને ખબર છે. પણ લોકશાહીની વાત જ્યારે આવે ત્યારે 100-100% વાત કોઈની ઊભી ના રહે, એમાં ચર્ચા વિચારણાને અંતે ક્યારેક અભિપ્રાયથી વિરુદ્ધ પણ નિર્ણયો લેવા પડે અને એને જો તમે અવગણના ગણો તો એ એ વ્યક્તિને એ વાત મુબારક, બાકી પક્ષ એની રીત રીસમથી બરાબર ચાલે છે. જે રીતે જસદણની વાત કરતો, જસદણ વિસ્તારની અંદર કુંવરજીભાઈ બાવળિયા પોતાના નામથી ચૂંટાઈ આવતા હતા, શું કહેશો, હવે આગામી દિવસોની અંદર પક્ષને કોઈ ફેર પડશે કે નહીં? પક્ષ પક્ષની રીતે ચાલશે. આપે જે પ્રશ્ન પૂછ્યો એનો હું બહુ વાસ્તવિક જવાબ આપું કે સેટબેક આવી શકે છે ટેમ્પરરી, પણ આવતા દિવસોમાં નવું વ્યક્તિત્વ ઊભું થશે, નવા નેતાઓ પણ આવશે કોંગ્રેસ વિસ્તારમાં, જસદણ વિસ્તારના કોંગ્રેસના, અને અલ્ટિમેટલી થોડો સમય જતાં આ જે બધી નુકસાનીની વાત છે એ પૂરી થશે અને કોંગ્રેસ પાછી જસદણમાં પૂરપાટ દોડવા માંડશે. બિલકુલ, તો જે રીતે આ રાજકોટની સીધી વાતચીત આપણે કોંગ્રેસના અગ્રણી સાથે સાંભળી છે, ગાંધીનગર સંવાદદાતા હિતલ પારેખ પણ આપણી સાથે છે. હિતલ, સમગ્ર રાજ્યભરનું એપી સેન્ટર રાજનીતિનું ગાંધીનગર છે અને ગાંધીનગરમાં અત્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. જ
જી નિશી, ચોક્કસ એવું કહી શકાય કે આ તમામ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એ ઘટનાક્રમ આવનાર દિવસોમાં પણ સતત પુનરાવર્તિત થવાનો છે, કારણ કે 2019ની તૈયારીઓમાં ભાજપ અને કોંગ્રેસ લાગી ચૂક્યું છે. એકબીજાના જે દિગ્ગજ ખેલાડીઓ છે તેને એ પોતાના પાલામાં લેવાની આ રમત શરૂ થઈ છે, અને આ રમત લાંબા સમયથી ભાજપ રમી રહ્યું છે અને એમાં ક્યાંક ને ક્યાંક ભાજપને સફળતા મળી રહી છે. એ સફળતા અંતર્ગત જ આજે કુંવરજી બાવળિયા હવે ભાજપમાં પ્રવેશ કરશે. ચોક્કસ એવું કહી શકાય કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. સ્વાભાવિક છે કે એ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે. એ ઘટનાક્રમમાં ક્યાંક સવાલ એ છે કે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાઈ રહ્યા છે, જીતુ વાઘાણીની હાજરીમાં હમણાં પ્રેસ કોન્ફરન્સ કરશે, પણ તમે ગાંધીનગરમાં રિપોર્ટિંગ કરો છો, આખો ઘટનાક્રમ કઈ રીતે ગોઠવાણો અને કઈ રીતે ગુપ્ત ઓપરેશન થયું? કારણ કે 2-3 વખત કુંવરજીભાઈએ રાજીનામું આપવાની વાત કરીને ફરી ગયા અને અંતે આજે રાજીનામું આપ્યું, તો છેલ્લા 24 કલાકમાં એવી શું ગતિવિધિ ગાંધીનગરમાં થઈ જેના હિસાબે કુંવરજીનો ભાજપનો માર્ગ મોકળો થયો? જી ચોક્કસ એવું કહી શકાય કે જે સૂત્ર તરફથી જે માહિતી મળી રહી છે, જે ઘટનાક્રમ સર્જાયો છે, એ ઘટનાક્રમ અંતર્ગત કુંવરજી બાવળિયા જે પ્રકારે અહીં ભાજપના સિનિયર નેતાઓના ટચમાં હતા, તેઓ અમિત શાહની દિલ્હી ગુજરાત મુલાકાત વખતે અમિત શાહ જોડે પણ મુલાકાત કરી હતી. કુંવરજી બાવળિયાએ પોતાના દીકરા સાથે, વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. એ પ્રકારનો આખો ઘટનાક્રમ સર્જાયો હતો અને ઉપરથી જ કેન્દ્રીય મોવડી મંડળ ભાજપને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે તમામ વાતચીત થયા બાદ માત્ર ઇંતજાર હતો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇઝરાયલનો પ્રવાસ પૂરો કરીને પરત એ ગાંધીનગર ફરે, અને ગઈકાલે મુખ્યપ્રધાન ઇઝરાયલની મુલાકાતથી પરત ફર્યા છે. ગઈકાલે રાત્રે આ આખો ઘટનાક્રમ આકાર લીધો છે. અને સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે ભાજપ માટે કોળી સમાજના જે નેતા છે પુરુષોત્તમ સોલંકી અને વિશ્વાસમાં લઈને ભાજપે આ આખો ઘટનાક્રમને આકાર આપ્યો છે. ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ સોલંકી ને પણ આગળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને પુરુષોત્તમ સોલંકીને પણ કહેવામાં આવ્યું છે કે હવે પછીનું જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે તેમને જે મહત્ત્વના ખાતાની જે માગણીઓ છે એને પણ સંતોષવામાં આવશે. સાથે સાથે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જસદણની બેઠક ઉપર જે બેઠક હવે કુંવરજી બાવળિયાના રાજીનામાના કારણે ખાલી પડશે, ત્યાં કુંવરજી બાવળિયાના જ પરિવારના એટલે એમની દીકરીને આગળ કરવામાં આવે તેવી પણ એક શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે, અને કુંવરજી બાવળિયાને લોકસભામાં સીધી રીતે ઉતારવામાં આવે તેવી શક્યતાઓ પણ માનવામાં આવી રહી છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની વાતો અત્યારે જોરશોરથી ચાલી રહી છે, પણ ભાજપ દ્વારા જે ચોકઠા ગોઠવવામાં આવ્યા છે કુંવરજી બાવળિયા જોડે એ આ પ્રકારના ચોકઠા છે કે જેનાથી કુંવરજી બાવળિયાને મહત્ત્વ આપીને અન્ય જે કોંગ્રેસના નારાજ નેતાઓ છે એમના માટે પણ ભાજપ માર્ગ મોકળો કરી શકે અને એ લોકો પણ આવી શકે. એટલે ઇતલ હું તમને કરેક્ટ કરું કે શું કુંવરજી બાવળિયાને લોકસભાની ટિકિટ આપશે અને મંત્રીમંડળમાં નહીં લે એવી વાત છે? ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક એ વાત પણ અત્યારે પ્રબળતાથી આવી રહી છે. કુંવરજી બાવળિયા લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે, સ્વાભાવિક છે કે એક પબ્લિક લીડર પણ છે, અને અત્યારે 2019ની ચૂંટણી ભાજપ માટે સૌથી વધારે મહત્ત્વની છે. અત્યારે મંત્રીમંડળમાં એમને સ્થાન આપીને ક્યાંક ને ક્યાંક એમનું કદ ઘટાડવાની વાત છે. એ જ રીતે જોવા જઈએ તો પરિવારમાંથી એક સભ્યને જસદણની બેઠક ઉપર પેટા ચૂંટણી લડાવીને તેઓને સ્થાન આપીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે આ એક રસ્તો ભાજપ પાસે ખુલ્લો છે, અને આ પ્રકારની પણ વાતચીત થઈ છે, અને લોકસભામાં કુંવરજી બાવળિયાને લડાવવામાં આવે એ પ્રકારની વાતચીત છે. પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે જે બહાર વાત આવી રહી છે એ મંત્રીમંડળમાં એમને સ્થાનની વાત છે, પણ હજુ એ ચોક્કસ નિર્ણય લેવાયો નથી, અને ભાજપ ક્યારે પણ એની કાર્યપ્રણાલીથી વિરુદ્ધ નહીં જાય, કારણ કે ભાજપ કોઈ પણ નેતા ભાજપમાં જ્યારે જોડાય છે ત્યારે તાત્કાલિક અસરથી તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને ભાજપ પોતે પોતાના તમારી પાસેથી બે વાત સમજવાની કોશિશ કરશું. પહેલા નહીં બોલી બે વાત સમજવાની કોશિશ કરશું. પહેલી વાત એ કે તમે જે કીધું એમાં તથ્યતા એટલા માટે લાગે છે કે મંત્રીમંડળમાં એને તાત્કાલિક લેવામાં આવે તો ભાજપના અન્ય સાથી ધારાસભ્યોમાં અસંતોષ જાગે, નંબર વન. નંબર બે, પરસોત્તમ સોલંકીને વિશ્વાસમાં લઈને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એ વાત કન્ફર્મ છે? અ
ચોક્કસ એવું કહી શકાય, કેમ કે ભાજપમાં પુરુષોત્તમ સોલંકીનું આગવું સ્થાન છે, એમની આટલી તંદુરસ્ત તબિયત છે, તેઓ મંત્રીમંડળના પોતાના ચેમ્બરમાં પણ આવતા નથી, કેબિનેટની બેઠકમાં પણ હાજરી નથી આપતા, છતાં ભાજપ એમના માટે એક સોફ્ટ કોર્નર રાખે છે, ત્યારે ભાજપ અત્યારના તબક્કે એમનો વિકલ્પ ધીરે રહીને ડેવલપ થાય એ પ્રકારની રણનીતિ ભાજપે અપનાવી છે, અને તેના જ કારણે પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકીને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા હોવાનું જાણકાર સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે, અને તેમની મંજૂરી બાદ જ કુંવરજી બાવળિયાને પ્રવેશ ભાજપમાં આપવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે સમય જતા જે નેતાની તાકાત વધારે હશે તેનું કદ વધી જશે. ભાજપ આ રણનીતિ અત્યારે અપનાવી રહ્યું છે, પણ અત્યારે પુરુષોત્તમ સોલંકીને નારાજ કરવો ભાજપને પણ પાલવે એમ નથી, એટલા માટે ચોક્કસ પુરુષોત્તમ સોલંકીને વિશ્વાસમાં લઈને જ આ આખે આખું ઓપરેશન કરવામાં આવ્યું છે. સાથે સાથે જે ઘટનાક્રમ છે, સ્વાભાવિક છે કે વડોદરાના જે 3 ધારાસભ્યોની નારાજગી હતી એ નારાજગી બાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપ અત્યારના તબક્કે સીધું એવું કોઈ જોખમ નહીં લે, ચોક્કસ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે ત્યારે કુંવરજી બાવળિયા કે એમના એ પ્રતિનિધિઓને સમાવેશ કરવાની ક્યાંક ને ક્યાંક ભાજપ માની શકે છે, પણ સાથે સાથે માત્ર કુંવરજી બાવળિયા માટે મંત્રીમંડળનું વિસ્તરણ કરે એવી શક્યતાઓ અત્યારે જોવામાં હું વ્યક્તિગત રીતે નથી માનતો, કારણ કે જે પ્રકારે ભાજપના રાજકીય પંડિતો માને છે ભાજપને, એ ચોક્કસ એવું કહે છે કે કુંવરજી બાવળિયા હોય કે અન્ય કોઈ પણ નેતા હોય જે કોંગ્રેસમાંથી આવ્યા છે તેમને અન્ય ભાજપના નેતાઓ સાથે જ મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે.